સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને એમ થો બધાય. કાલે મે તાજી એમાં ગયા તા ને આજ તો જો હું મોરબ જેવું થઈ ગયું અને અમારા દર્શિતભાઈ સમજતા નથી, એને હરખું નથી, સોળા લીધી છે. તો છે ને અત્યારે દવા લેવા જવાની છે, મને પેટમાં હરખું નથી ને અત્યારે તો સવારે ચા નથી પીધી મેં જ, તો અત્યારે દૂધ લઈ આવી. સૌ ચા બનાવી નાખીએ આપણે? મેં તોડીને હાલો તો ચા પીવા, ગરમ ગરમ ચા જો તૈયાર થઈ ગઈ છે અને મેં સવારે નથી પીધી એટલે અત્યારે કઈક પી લઉં તો કઈક મેળ આવી જાય ને પેટમાં તો કઈ ખાધું નથી એટલે કઈ ભાવતું નથી, તો કીધું ચા અત્યારે પી નાખીએ. તો બનાવી લીધી છે અત્યારે. આજ તો ભોરો હાવ એવો ઉઠ્યો હતો ને, આજ સવાર માં રેડા આવ્યા હતા ને અત્યારે તડકો પડી ગયો છે, વરસાદ એવો હતો. હવે અત્યારે તો વાદળા નો ભોરો એવો છે, વરસાદ ચડ્યો છે. ઓલી બાજુ કે ઓલી બાજુ ચડ્યો છે પવન ના જાડવા, જો કેવા હાલે છે. પવન રહ્યો જ વધારે ને ભાઈ હે ને, બોલપેન ની સોય ને બધું બગાડ્યું છે હાથમાં, અને હાથમાં લઈને અને હવે બાથરૂમ માં ભાઈ ધોવા બેઠા છે. પેલા બધી બોલપેન બગાડી નાખી, હવે જો બેઠા બેઠા ભાઈ ધોવે છે, ખબર જ છે કે હમણાં વારો સડી જાય. વધાર્યું ને ધો ધો આઈ ધો આમાં ધો આવી ગઈ છે. જુઓ આ દવા છે, પેટ માં દુખાવાની છે, ગરા દાઈ ની છે, એસિડિટી ગમે થતું હોય તો આ એના માટે છે. અને આ છે અમારા બાની પગની, એની તો આ ટીપો અમારે લેવાની જ હોય, રૂકી જાય તો લઈ લેવાની. અને આ અમે બધા કહે છે સારી આવે છે તો પહેલી વાર લીધી છે. અને આ નાના બાળકો માટે હાલે, કેમ કે એને પેટમાં ઓછું કારણ અમારે દર્શી છે, મંગાવી છે. તો અત્યારે જો થોડી પી નાખું આપણે છે ને થોડોક નાનો બનાવ્યો છે, કેમ કે બહુ હલકું નથી એટલે ઉતારવાનું કઈ મન નથી અને હરખું નથી એટલે કઈ ગમતું નથી. તો આજનો વિડીયો કઈક આવો બનાવ્યો છે. સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો, અને નવા કોઈ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. અલગ અલગ બધાને જય માતાજી.